અને હવે વાત ચાંદીપુરાની કરીએ. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો મામલો, જેમાં અત્યાર સુધી કુલ 130 કેસ સામે આવ્યા છે. શંકાસ્પદ ચાંદીપુરાની ઝપેટમાં 52 બાળ દર્દીના મોત થયા છે. સૌથી વધુ પંચમહાલમાં 6 બાળકોના મોત, જ્યારે સારવાર બાદ 40 બાળ દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. 38 બાળકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ચાંદીપુરા વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે પણ મોટું નિવેદન આપ્યું. ચાંદીપુરાના કારણે મૃત્યુ થયા એવું નથી, ઋષિકેશ પટેલે આવું કહ્યું છે. અને સાથે જ ઋષિકેશ પટેલે વધુમાં ઉમેર્યું છે કે એન્સેફિલિટીઝના કારણે મૃત્યુ થતા હોય તેવું વધારે બનતું હોય છે. તંત્ર દ્વારા 5.60 લાખ ઘરોમાં મેલેથિયોન પાવડરનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. ચાંદીપુરા વાયરસનો કહેર સતત વધી રહ્યો છે અને આને લઈને સવાલો પણ અનેક ઉઠી રહ્યા છે. સૌથી પહેલા, ચાંદીપુરા વાયરસ એ ચેપી રોગ નથી, મચ્છરોથી ફેલાતો રોગ છે. ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરાના કુલ 130 કેસ અત્યાર સુધી નોંધાયેલા છે. 130 કેસમાંથી 52 દર્દીઓના મોત થયાની પુષ્ટિ થઈ છે. જોકે આ બાબતે ઋષિકેશ પટેલ એવું કહ્યું છે કે દરેક મોત ચાંદીપુરાના કારણે થયા હોય એવું નથી. રાજસ્થાનની વાત કરીએ તો જ્યાં શંકાસ્પદ ચાંદીપુરાના 6 કેસ સામે આવ્યા છે અને 2 બાળ દર્દીઓના મોત થયા છે. ચાંદીપુરા રોગ બાળકોમાં થતો રોગ છે મોટા પાયે. મધ્યપ્રદેશની વાત કરીએ જ્યાં શંકાસ્પદ ચાંદીપુરાના 4 કેસ મળી આવ્યા, 1 દર્દીનું મોત થયું છે, અન્ય બાળકો સારવાર હેઠળ છે. મહારાષ્ટ્રમાં 1 કેસ નોંધાયો છે ચાંદીપુરાનો અને એ 1 દર્દી પણ સારવાર હેઠળ છે હાલ તો. એટલે ચાંદીપુરાના કેસીસ તો સામે આવી રહ્યા છે, પરંતુ સામે બાળકોના સાજા થવાનો રેશિયો પણ સારો એવો છે. હાલ તો 5.60 લાખથી વધુ ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. એનું એ કારણ છે કે જ્યારે ઘરની દિવાલોમાં કે ક્યાં માખી મચ્છરોનું બ્રીડિંગ હોય તો એ મચ્છરોના કારણે ફેલાતો રોગ છે ચાંદીપુરા, એ ન ફેલાય એટલા માટે મેલેથિયન પાવડરનું અત્યારે છંટકાવ કરવામાં આવી રહ્યો છે. અને 1.21 લાખથી વધુ કાચા ઘરોમાં સ્પ્રેઇંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે. સ્પ્રે મારીને મચ્છરોના જે બ્રીડિંગ છે, મચ્છરો છે, તેમને મારવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને ચાંદીપુરા જેવો વાયરસ ફરી ન ફેલાય. હાલ તો 23,716 શાળાઓમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. કારણ કે આરોગ્ય વિભાગ તકેદારી લઈ રહ્યું છે, શાળાઓમાં ઘરોમાં જ્યાં પણ જણાય ત્યાં આરોગ્ય વિભાગ આ પાવડરનો છંટકાવ કરે છે. 3,493 શાળાઓમાં સ્પ્રેઇંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે, જેથી કરીને કઈ રીતે ચાંદીપુરા વાયરસને ફેલાતો અટકાવી શકાય તેવા પ્રયાસો સતત તંત્ર આરોગ્ય વિભાગ દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે. 27,976 આંગણવાડીઓમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કરવામાં આવ્યું અને ડસ્ટિંગ કર્યા બાદ ત્યાં સ્પ્રેઇંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે. 3,524 આંગણવાડીઓ એવી છે જ્યાં સ્પ્રેઇંગની કામગીરી પણ કરવામાં આવી, જ્યાં પણ જણાઈ આવે છે મચ્છરોના બ્રીડિંગ છે, માખી છે, જ્યાં ગંદકી વધારે છે ત્યાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. હવે આપને એ આંકડો પણ બતાવી દઈએ કે કયા જિલ્લામાં ખતરો વધારે છે અને કેટલા મોત થયા છે. તો અત્યાર સુધી ગુજરાતમાં જેટલા કેસ સામે આવ્યા છે તેમાં સૌથી વધુ મોત પંચમહાલમાં થયા છે. પંચમહાલ જિલ્લામાં 6 બાળકોના ચાંદીપુરા વાયરસના કારણે મોત નિપજ્યા છે, જ્યારે અમદાવાદ મહાનગરપાલિકામાં 5 બાળકોના ચાંદીપુરા વાયરસના કારણે મોત થયા હોવાની પુષ્ટિ થઈ રહી છે. આ તરફ રાજકોટ શહેરમાં 4 બાળકો ચાંદીપુરા વાયરસના કારણે મોતને ભેટ્યા છે, જ્યારે બનાસકાંઠા જામનગરમાં 3 બાળકોના મોત થયા છે. અને આ મોતનો આંકડો દર્શાવે છે કે ચાંદીપુરાનો કહેર ક્યાં કેટલો છે. મોરબી અને અરવલ્લી આ બંનેને મળીને પણ અત્યારે 3 બાળકોના મોત આ વિસ્તારમાં થયા છે, જ્યારે સાબરકાંઠા મહીસાગરમાં પણ 2 બાળકોના મોતની પુષ્ટિ થઈ છે. હાલ તો હજુ પણ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ પણ ગુજરાતમાં તપાસ માટે આવી હતી અને મહેસાણા ગાંધીનગરથી પણ આંકડા સામે આવ્યા છે, જ્યાં ચાંદીપુરા વાયરસના કારણે 2 બાળકોના મોતની જાણકારી મળી રહી અને ગાંધીનગર મહાનગરપાલિકામાં 2 બાળકોના મોત થયા છે. ચાંદીપુરા વાયરસ તે જીવલેણ તો છે, પરંતુ તે ચેપી રોગ નથી, એટલે એ રીતે ગભરાવાની જરૂર નથી. આ મચ્છરોથી ફેલાતો રોગ છે, બાળકોમાં આ રોગ ફેલાય છે. કચ્છ દાહોદ વડોદરામાં મોત અને સુરેન્દ્રનગર નર્મદા ભરૂચમાં 1-1 બાળકના મોત થયા છે. ખાસ કરીને આ રોગ ચેપી રોગ નથી, મચ્છરોથી ફેલાતો રોગ છે, બાળકોમાં થાય છે. લગભગ 9 મહિનાથી લઈને 15 વર્ષ સુધીના બાળકો છે તે ચાંદીપુરાનો ભોગ બનતા હોય છે. વાત જ્યારે મોતની થઈ રહી હોય ત્યારે વડોદરા મહાનગરપાલિકા અને દેવભૂમિ દ્વારકામાં પણ ચાંદીપુરાના કારણે 1-1 બાળકો મોતને ભેટ્યા છે. બાળકોએ ખાસ તકેદારી રાખવાની જરૂર છે. સુરતમાં પણ જામનગરમાં પણ 1-1 બાળકોના મોત થયા છે.
એટલા માટે જ તકેદારી રાખવી જરૂરી બની રહે છે. તકેદારી કેવી રીતે રાખવી? તો ઘરની બહાર બાળકો નીકળે તો ધ્યાન રાખવું, મચ્છરોથી બચવાના પ્રયાસો કરવા.